ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, સ્ટેટિસ્ટિકની અંદર બેટા અગાઉના લેક્ચરની અંદર બેટા બહુલકની રીત, કાલ્પિટેશનની અંદર બહુલકની રીત મેં તમને સમજાવી. હવે આપણે રીત સમજવાની છે બેટા મધ્યસ્વારી, બરાબર. તો અહીંયા ઉદાહરણ નંબર 4 આપ્યું છે બેટા કે એક કુટુંબમાં 200, એક શહેરમાં 200 કુટુંબનું વર્ષ 2014નું સરેરાશ માસિક પરિવહન ખર્ચ નીચે મુજબ છે બેટા. અને કાલ્પિટેશનની રીતે બેટા વિષમતા અને વિષમતાંક તમારે શોધવાનો છે. તો બેટા મધ્યસ્થની રીત જ્યારે આપ્યો ત્યારે મેં તમને બે મુદ્દા યાદ રાખવાનું કીધા હતા કે પહેલું કે જ્યારે અસતતનો દાખલો હોય કે સતતનું હોય બેટા જે પણ હોય, મહત્તમ આવૃત્તિ પર એક કરતાં વધુ હોય, અને બીજો તો બેટા કે વર્ગ અસમાન હોય બેટા, ત્યારે બેટા તમારે આ રીત એપ્લાય કરવાની હોય છે. કે વર્ગની વર્ગ લંબાઈ બેટા અસમાન આપેલી હોય ત્યારે. હવે તમે જો બેટા અહીંયા વર્ગની વર્ગ લંબાઈ બેટા 1-3, 4-6, 7-9, 9-13, 13-14, 16 અને 17-19 બેટા આપી છે, બરાબર. તો આવૃત્તિની બેટા વર્ગ લંબાઈ જે છે બેટા એ અસમાન આપી છે, પણ મહત્તમ આવૃત્તિ એક વખત છે બેટા, બરાબર. મહત્તમ આવૃત્તિ એક વખત આપી છે, પણ વર્ગ લંબાઈ તમે ધ્યાનથી જોશો બેટા તો અસમાન આપેલી છે બેટા. જેના કારણે બેટા દાખલાની અંદર બેટા મધ્યક, મધ્યસ્થ અને પ્રમાણિત વિચલન બેટા તમારે શોધવું. વર્ગ લંબાઈ બેટા અસમાન આપી છે. તમને વર્ગ લંબાઈ અસમાન કઈ રીતે છે બેટા? તો અહીંયા બેટા બે બેનો ડિસ્ટન્સ થાય છે, બરાબર. પછી અહીંયાથી બેટા 3-3 ડિસ્ટન્સ થવા માંડ્યો છે. તો આ રીતે બેટા વર્ગ લંબાઈ અસમાન આપેલી છે. તો દાખલાની શરૂઆત કરીએ બેટા, તો અહીંયા તમને કોઠો આપી દીધો છે બેટા. આપણે મધ્યક, મધ્યસ્થ અને પ્રમાણિત વિચલન ત્રણ વસ્તુ બેટા તમારે શોધવાનું છે. તો પહેલાં કોલમ, પહેલાં તમારે વર્ગ મૂકી દેવાના, ત્યાર પછી આવૃત્તિ મૂકી દેવાની અને આવૃત્તિનો સરવાળો. હવે બેટા વર્ગ આપેલા છે કે તમારે ત્રીજા નંબરનું બેટા મધ્ય કિંમત શોધવી પડે. તો મધ્ય કિંમતમાં શું છે બેટા? બંનેનો સરવાળો ભાગ્યા બે, 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 બંનેનો સરવાળો ભાગ્યા બે. તો તમે કરશો તો બેટા તમને મધ્ય કિંમત તમને મળી જશે. મધ્ય કિંમત મળી ગઈ બેટા. હવે બેટા વર્ગ લંબાઈ અસમાન છે બેટા, બરાબર. તો ત્રીજા નંબર બેટા આપણે ટૂંકી રીતનો દાખલો કરીએ છીએ કે ડી લઈશું. હવે ડીની અંદર સૂત્ર છે બેટા x-a/c. પણ સી નહીં લેવાના બેટા. કેમ સી નહીં લેવાના બેટા? કે વર્ગ લંબાઈ બેટા અસમાન આપેલી છે. હવે મહત્તમ આવૃત્તિ બેટા જે આપી હોય બેટા, બરાબર, મહત્તમ આવૃત્તિ જે આપી હોય એની સામેનો તમારે લઈ લેવાનો એક્સ, બરાબર. એ તમારો શું થશે બેટા? એ થશે. હવે બધામાંથી બેટા તમારે એ બાદ કરવાનો. ચાલુ કરીએ. 2-8 જાય તો -6, 5-8 જાય તો -3, 8-8 જાય તો 3, 11.5-8 જાય તો 3.5, 15-8 જાય તો 7 અને 18-8 જાય તો 10, બરાબર. આ તમારું થઈ ગયું બેટા, તમારો ડી મળી ગયો. હવે ત્રીજા નંબરનો કોલમ બેટા કરવાનું છે તમારે બેટા એફ ડી, બરાબર. તમારે મધ્યક શોધવાનો છે બેટા. મધ્યકનું સૂત્ર છે બેટા કે એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફ ડી અપોન એન. એટલે આપણે એફ ડી જોઈશે. આપણી જોડે એ મળી ગયો છે, બરાબર. એ મળી ગયો છે, એન મળી ગયો, સિગ્મા એફ ડી નથી. તો એફ ડી લઈશું બેટા. એફ ડી એટલે એફ અને ડીનો ગુણાકાર, બરાબર. આ બંનેનો ગુણાકાર તમારે કરવાનો છે. તો 5-6 કરશો તો બેટા માઇનસમાં ગુણાકાર થશે -30. 40-3 કરશો તો બેટા -120 બેટા, -3 છે. 120-0 કરશો તો 0. 20-3.5 કરશો તો 70. 10-7 કરશો તો 70 અને 5-10 કરશો તો 50, બરાબર. અહીંયા તમને સંપૂર્ણ ગુણાકાર એફડીનો મળી ગયો બેટા. એફ ડીનો ગુણાકાર સંપૂર્ણ તમને મળી ગયો બેટા. હવે તમારે શું કરવાનું બેટા? કે પહેલાં માઇનસનો સરવાળો કરવાનો અને પછી પ્લસનો સરવાળો કરવાનો. તમે માઇનસનો સરવાળો કરશો તો 150, બરાબર, અને પ્લસનો કરશો તો 70-70 140. 140-190-190માંથી 150 જશે તો બેટા પ્લસમાં તમારો 40 જવાબ આવશે. સિગ્મા એફ ડી મળી ગયો. હવે આના પરથી બેટા તમને એક્સ બાર મળી જશે, બરાબર. હવે એસ શોધવાનો છે. એસની માટે બેટા તમારે એફ ડી સ્ક્વેર જોઈશે. એફ ડી છે તમારી જોડે, એન છે, પણ એફ ડી સ્ક્વેર નથી બેટા. તો એફ ડી સ્ક્વેર તમારે જોઈશે. એટલે તમારે શું કરવાનું બેટા? ડી અને એફ ડી આ બંનેનો બેટા ગુણાકાર કરવાનો, બરાબર. -6 -30 +180 -3 -120 360 0-0 એટલે 0. 3.5-70 એટલે 245. 4-5
સિત્તેર એટલે 490 અને 10 ગુણ્યા 50 એટલે 500. હવે તમે આ બધાનો સરવાળો કરશો બેટા તો તમને 1775 તમને મળશે. હવે આપણે મધ્ય શોધવાનો છે બેટા. મધ્ય શોધવા માટે બેટા CFI જોઈએ, તો આનો ક્રમિક તમે સરવાળો કરશો બેટા. પહેલાંમાં 5 ના 5, પછી 40 એડ કરશો તો 45, 45માં 120 કરશો તો 165, 20 એડ કરશો તો 185, 10 એડ કરશો તો 195 અને 5 એડ કરશો તો 200. આપણે મધ્યસ્થનું પર મળી ગયો બેટા. સૌથી પહેલાં બેટા મધ્યક શોધી નાખીએ, તો મધ્યકનું સૂત્ર છે બેટા એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા FD અપોન એન. સિગ્મા FD તમને 40 મળ્યા હતા બરાબર, એ તમારા 8 હતા, સિગ્મા FD 40 હતા અને ભાગ્યા એન 200 હતા બરાબર. 8 એમના એમ. આ બંનેનો ભાગાકાર કરશો તો 0.2, બંનેનો સરવાળો કરશો એટલે 8.2 એક્સ બાર મળી ગયો. હવે મધ્યસ્થ શોધવાનું છે બેટા. મધ્યસ્થનું બેટા તમારી જોડે સતત આવતું વિતરણ છે એટલે એન અપોન 2મું અવલોકન 200 ભાગ્યામાં અવલોકન એટલે 200 ભાગ્યા કરશો એટલે 100મું અવલોકન. CFIના ખાણામાં તમારે જોવાનું બેટા, CFIના ખાણામાં તમે જોશો બેટા 200 ભાગ્યા 2 કરશો એટલે 100 તમારા ક્યાં સમાય છે બેટા, તો તમારા આખાને અંડરલાઇન કરી દેવાના બેટા, 100 તમારે આમાં સમાય છે બરાબર, 100 તમારે આમાં સમાય છે બેટા. હવે બેટા અહીંયા વર્ગ અનિવારક છે બેટા, એટલે આ બંનેનો સરવાળો કરવાનો. તો 7 + 6/2 કરશો બેટા એટલે 6.5, આ તમારો બેટા L મળ્યો બરાબર. L બરાબર બેટા તમારે 6.5 બેટા. જ્યાં સમાયો હોય એનો FI તમારો બેટા આવશે 120, જ્યાં સમાયો હોય CFIમાં એની ઉપરનો બેટા 45 CFI બરાબર. જે વર્ગમાં સમાયો છે બેટા 7 થી 9, એ વર્ગ તમારો થશે બેટા C બરાબર, તમારે 2 લેવાના બરાબર. તમને બધી વિગતો અહીંયા મળી ગઈ છે બેટા બરાબર, બધી વિગતો તમારે મળી ગઈ. પણ આપણે નિવારક ફેરવશું એટલે તમારે C બરાબર બેટા કેટલા મળશે, 3 મળશે બેટા બરાબર. બંને નિવારક અનિવારક છે અને નિવારકમાં ફેરશું તો તમને C બરાબર બેટા તમને 3 મળશે. તો સૂત્ર છે બેટા L પ્લસ એન અપોન 2 - CFI અપોન FI ગુણ્યા C. બધી વસ્તુ તમને મેં ઉપર લખીને આપી બેટા બરાબર. C બરાબર 3 લેવાના. તો 6.5 કઈ રીતે મેં તમને સમજાય, નિવારક નહોતા અનિવારક હતા વર્ગ, એટલે એને આપણે શું કર્યું, ઉપર નીચેનો બંનેનો સરવાળો કરીને ભાગ્યા 2 કરવાના. એન અપોન 2 બરાબર 100 - 45/120 × 3 બરાબર. સૌથી પહેલાં બેટા શું કરવાનું કે 6.5 એમના એમ 100 માંથી 45 બાદ કરશો એટલે 55, એની જોડે ગુણાકારમાં 3/120. હવે 55 × 3 કરવાના બેટા, એના ભાગે 120 કરશો એટલે તમને 1.375 મળશે બરાબર. પછી બંનેનો સરવાળો કરશો એટલે 7.87/5 અને તમે એનો સરવાળો કરશો એટલે 7.88. પોઈન્ટ પછી બેટા 2 ડિજિટ લેવાની છે, ત્રીજી ડિજિટ 5 5 કરતાં વધારે તો આગળ 1 એડ કરવાના, તમને મળી ગયું. હવે S બેટા, S ની 15 એક વિગત આપણી જોડે છે બેટા, ઉપરનો કોલમ આધારિત બધું શોધી નાખ્યું છે. આનું સૂત્ર છે બેટા, હવે આમાં ગુણ્યા C નહીં લેવાનો બેટા, કે અનિવારક વર્ગ હતા બેટા, વર્ગ લંબાઈ અસમાન હતી એટલે વર્ગમૂળમાં બેટા સિગ્મા FD સ્ક્વેર 1775/200 - 40/200 × એનો વર્ગ બેટા. 1745/200 કરશે એટલે 8.875. હવે બેટા અહીંયા 40 ભાગ્યા છે બેટા, 40 ભાગ્યા 200 છે બેટા, આનો પહેલાં ભાગાકાર કરવાનો, આનો જે ભાગાકાર આવશે એનો પછી વર્ગ કરશે એટલે 0.04 બરાબર. પોઈન્ટ પછી 2 ડિજિટ લેવાની, તમે આની બાદબાકી કરશો બેટા તો 8.835 એનો વર્ગ કાઢશો તો બેટા 2.97. આપણે પોઈન્ટ પછી 2 ડિજિટ જોઈએ છે એટલે 2.97. હવે એનો બેટા વિષમતા અને વિષમતાંક બેટા બરાબર. વિષમતાનું સૂત્ર છે બેટા બરાબર, વિષમતાનું સૂત્ર છે બેટા કે SK બરાબર 3 કૌંસમાં X̄ - M. આ વિષમતાનું સૂત્ર છે. 3 કૌંસમાં બેટા X̄ બરાબર 8.2 - મધ્યસ્થ તમારો આવ્યો બેટા 7.88, બાદબાકી કરશો એટલે 3 કૌંસમાં 0.32 અને ગુણાકાર કરશો તો 0.96 બરાબર. આ તમારો વિષમતા મળી ગયો. હવે વિષમતાંક કીધું છે બેટા તો એના ભાગ્યા S લઈ લેવાનું બરાબર, એના ભાગ્યા તમારે S તમારે લઈ લેવાનું. સૂત્ર છે બેટા કે જે બરાબર બરાબર, સૂત્ર છે બેટા કે જે બરાબર 3 કૌંસમાં X̄ - M / S છે.
ત્રણ કૌંસમાં એક્સ બરાબર 8.2 માઇનસ એમ બરાબર 7.88 અપોન એસ 2.97 ઉપરનો તમે ગુણાકાર કર્યો તો બેટા 0.96 ભાગ્યા એસ બરાબર 2.97 ભાગાકાર કરશો 0.32 બેટા તમને જવાબ પ્લસમાં મળ્યો એટલે ધન વિષમતા બેટા હકાર ખાસ લખવાનો ધન વિષમતા આવે છે સેકન્ડ નંબરનો દાખલો બેટા એવો સેમ ટુ સેમ છે બેટા આ પણ અનિવાર્યનો છે હોમવર્કની અંદર બેટા દાખલો તમારે કરવાનો બેટા પણ હવે આ દાખલાની અંદર બેટા તમારે ખાસ જોવાનું છે બરાબર આ દાખલાની અંદર બેટા તમારે ખાસ એ વસ્તુ જોવાની છે કે અહીંયા બેટા તમારા લોકોની વર્ગ લંબાઈ બેટા સમાન છે દાખલામાં જો બેટા બધામાં વર્ગ લંબાઈ સમાન છે બેટા બરાબર દાખલામાં બધામાં વર્ગ લંબાઈ સમાન આપી છે પરંતુ બેટા મહત્તમ વર્ગ બેટા 76 બે વખત આપ્યા છે વર્ગ લંબાઈ સમાન છે પરંતુ મહત્તમ આવૃત્તિ બેટા કેટલી વાર છે બે વખત આપેલી છે તેથી બેટા દાખલો શું થશે બેટા મધ્યક મધ્યસ અને પ્રમાણિત વિચલન બેટા શોધવું પડશે કે મહત્તમ આવૃત્તિ બે વખત આપેલો હોવાથી બેટા દાખલો કેવો થાય છે મહત્તમ આવૃત્તિ બે વખત આપેલોથી બેટા મધ્યસ્થ તમારે શોધવાનું રહેશે બેટા બરાબર આગળ દાખલો ગણીએ છીએ એવી રીતે હવે આમાં બેટા વર્ગ લંબાઈ સમાન હોવાથી બેટા ભાગ્યા બધામાં 200 200 200 લેતું જવાનું બેટા બસ આખલો સેમ છે બેટા બરાબર તમારે મધ્યક મળી જશે મધ્યસ્થ મળી જશે અને પ્રમાણ વિચલન સુધીની દાખલો સેમ ઉપર કરાવે મુજબ તમારે કરવાનું રહેશે ખાલી પોઈન્ટ એટલો થશે બેટા કે આમાં તમારે દરેકમાં ગુણ્યા 100 લેવાના રહેશે બરાબર મધ્યકમાં પણ 100 લેવાના અને પ્રમાણિત વિચલનમાં પણ બેટા 100 લેવાના રહેશે હવે 200 200 લેવાના રહેશે કેમ બેટા કે અહીંયા 200 વડે બેટા ભાગાકાર કર્યો છે એટલે કેમ કે બેટા વર્ગ લંબાઈ સમાન છે બરાબર હવે ત્રીજા નંબરનો દાખલો બેટા હું તમને કરાવું છું બેટા આ દાખલો શું છે બેટા મિશ્ર પ્રકારનો દાખલો છે બેટા મિશ્ર પ્રકારનો કેમ છે બેટા અહીંયા તમને અસતત અને સતત બંને આપેલું છે જ્યારે દાખલો બેટા મિશ્ર પ્રકારનો હોય એટલે કે સતત ને સતત બંને આપેલું હોય બેટા ત્યારે બહુલકને બેટા મધ્યસ્થ વડે તમારે દાખલો કરવો પડશે ચોપડીની અંદર બેટા એક ઉદાહરણમાં બે દાખલા આપેલા છે આ દાખલો કરાવું છું તમારે બે દાખલા છે તમારે જાતે કરવાના રહેશે મિશ્ર પ્રકારનો દાખલો છે બેટા કે એક નીચેની માહિતી 30 કંપનીએ કરેલ વાર્ષિક જાહેરાત ખર્ચ બેટા લાખમાં લગતી માહિતી નીચે આવે છે કાલ્ક્યુલેશનની પદ્ધતિથી વિષમતા કે વિષમતાંક તમારે શોધવાનો છે દાખલો ગણીને તમને હું સમજાવું છું બેટા ધ્યાન આપજો મિશ્ર પ્રકારનો દાખલો છે બેટા જાહેરાત ખર્ચ લાખમાં પહેલાં છે 0 3 5 8 10 થી 20 20 થી 30 30 થી 40 બેટા બરાબર કંપનીઓ આપી દીધી છે આવૃત્તિ આપી છે એનો સરવાળો કરી દેવાનો 30 હવે વર્ગ આપેલા હોય બેટા ત્યારે ત્રીજું મધ્યક કિંમત બેટા અસતતની એઝરેજ એમના એમ 0 3 5 8 એઝરેજ એમના એમ બંનેનો સરવાળો ભાગ્યા 2 બંનેનો સરવાળો ભાગ્યા 2 બંનેનો સરવાળો ભાગ્યા 2 બેટા એટલે તમને મળશે 15 25 અને 35 બરાબર મધ્ય કિંમત મળી ગઈ બેટા મિશ્ર પ્રકારનો છે બેટા એટલે તો આપણે ટૂંકી રીતે જ કરીશું બેટા ડીઆઈ ડીઆઈ એટલે XI માઇનસ એ અપોન એ તમારે ક્યાં લેવાના બેટા તમે કોઈ પણ લઈ શકો છો બેટા કોઈ પણ તમે લઈ શકો છો તમે 8 પણ લઈ શકો છો 15 પણ લઈ શકો છો 25.5 જે તમારે લેવા હોય આપણે અહીંયા ઉદાહરણની અંદર બેટા તમને 5 ની સામેના બેટા લીધા છે બરાબર 15 લીધા છે તો હું એ બરાબર 15 લઉં છું બેટા બરાબર તમે 8 પણ લઈ શકો છો બેટા તમારે જે લેવા લઈ શકાય છે એવું જરૂરી નથી બેટા કે તમારે કયા લેવા 15 લીધા છે બેટા બધામાંથી બેટા 15 બાદ કરીશ 0માંથી 15 જાય તો -15 3માંથી 15 જાય તો -12 5માંથી 15 જાય તો -10 8માંથી 15 જાય તો -7 15માંથી 15 જાય તો 0 25માંથી 15 જાય તો 10 અને 35માંથી 15 જાય તો 20 થઈ ગયા બેટા અહીંયા તમને મળી ગયું આપણે મધ્યક શોધવાનો છે બેટા એફડી જોઈશે એફડી સ્ક્વેર જોઈશે અને સીએફઆઈ આ ત્રણ કોલમ બેટા ખાસ યાદ રાખવાના બરાબર એફડી બેટા એફ અને ડીનો ગુણાકાર 3 × -15 એટલે -45 4 × -12 એટલે -48 5 × -10 એટલે -50 10 × -7 એટલે -70 5 × 0 એટલે 0 2 × 10 એટલે 20 અને 1 × 20 એટલે 20 બેટા ત્યાર પછી બેટા તમારે શું કરવાનું માઇનસનો સરવાળો પ્લસનો સરવાળો અને બાદબાકી કરવાના નિશાની મોટી સંખ્યાની એટલે બેટા તમને મળશે સિગ્મા એફડી -173 ત્યાર પછી બેટા એફડીનો ડી જોડે ગુણાકાર એટલે એફડી સ્ક્વેર થશે બેટા એટલે -15 × -45 એટલે 675 બેટા -માઇનસ પ્લસ થઈ જાય 12 × -12 × -48 એટલે 576 10 -10 × -50 એટલે 500
માઇનસ સાત ગુણ્યા માઇનસ સિત્તેર એટલે 490, 0 × 0 એટલે 0, 10 × 20 એટલે 200 અને 20 × 20 એટલે 400. હવે આ બધાનો બેટા સરવાળો કરવાનો એટલે 2841 બેટા આવશે. ત્યાર પછી બેટા CFI મધ્ય શોધવાનો છે, તો આવૃત્તિનો ક્રમિક સરવાળો બેટા પહેલાંમાં 3 ના 3, 3માં 4 ઉમેરે તો 7, 7માં 5 ઉમેરે તો 12, 12માં 10 ઉમેરે તો 22, 22માં 5 ઉમેરે તો 27, 27માં 2 ઉમેરે તો 29 અને 29માં 1 ઉમેરે તો 30. તમને મળી ગયું બેટા આખું કોષ્ટક તૈયાર થઈ ગયું. આપણે બેટા શું જોઈતું હતું, એન જોઈતા હતા, FD જોઈતા હતા, FD સ્ક્વેર જોઈતા હતા, બરાબર, જેથી મધ્યક પ્રમાણ વિચલન આપણને મળી જાય. તો અહીંયા મધ્યક છે બેટા, મધ્યકનું સૂત્ર મૂકી દીધું બેટા, એ પ્લસ સિગ્મા FD અપોન એન કમ્પ્લીટ. એ બરાબર આપણે 15 ધાર્યા હતા, સિગ્મા FD બેટા 173, તો કાઉન્સ પ્લસ પછી કાઉન્સમાં લખું તો કાઉન્સમાં એઝ ઇટ ઇઝ રાખું તો એઝ ઇટ ઇઝ માઇનસ 173 અપોન 30. તમે જેવો ભાગાકાર કરશો બેટા માઇનસમાં આવશે એટલે પ્લસ માઇનસ માઇનસ બરાબર 5.7667. તમે બાદબાકી કરશો બેટા તો 9.2333. આપણે પોઈન્ટ પછી બે ડિજિટ જોઈએ છે, ત્રીજી ડિજિટ 5 કરતાં નાની છે, 3 છે એટલે 9.23 મળી ગયા. પછી બેટા એન જોઈતો તો બેટા ખાસ ધ્યાન રાખજો બેટા કે એનું સૂત્ર છે બેટા, એન સતત ને સતત ભેગું છે, આપણે સતત વાળું જ લેવાનું કે એન અપોન 2મું અવલોકન, 30/2મું અવલોકન, 15મું અવલોકન બેટા, 15મું અવલોકન આવ્યું CFIના ખાનામાં જોઈશું બેટા. તો CFIના ખાનાની અંદર બેટા જોવાનું, CFIના ખાનાની અંદર બેટા 15 ક્યાં સમાય છે બેટા, તો અહીંયા સમાય છે બેટા. જો અહીંયા સતતમાં સમાતું હોય બેટા, સોરી અસતતમાં સમાતું હોય તો એની સામેનો એક્સ બેટા કેટલો છે, 8 છે, એટલે એમ બરાબર 8 થશે. સપોઝ બેટા જો નીચે વર્ગમાં સમાતું હોત તો બેટા તો પછી આપણે એલવાળું સૂત્ર તમારે એપ્લાય કરવું પડે. એલવાળું સૂત્ર હતું બેટા કે એન પ્લસ 2 CFI / FI × C, આ સૂત્ર એપ્લાય કરીને પછી તમારે એલ શોધવો પડે જો સતતમાં સમાયું હોય તો, બરાબર, ખાસ ધ્યાન રાખજો. એટલે એમ બરાબર 8 મળી ગયા. હવે પ્રમાણિત વિચલન બેટા, બરાબર, પ્રવિચલનનું સૂત્ર છે બેટા, એ સૂત્ર એપ્લાય કરી દેવાનું બેટા, બરાબર, સી નહીં લેવાના બેટા, કેમ કે આપણે ક્યાંય આગળ સી લીધા નથી. σFD/N − σFD²/N² વર્ગમૂળમાં, σFD² કેટલા હતા બેટા, 28/41/30 માઇનસ σFD − 173/30² બરાબર. આ બંનેનો બેટા ભાગાકાર કરશો તો 94.7. હવે માઇનસ 173 છે બેટા, બરાબર, એના ભાગ્યા 30 છે બેટા, આનો ભાગાકાર કરશો તો માઇનસમાં આવશે, અને જે જવાબ આવે માઇનસમાં એનો વર્ગ કરશો તો બેટા પ્લસમાં તમારો જવાબ આવશે, એટલે 33.2544 બેટા, બરાબર. બાદબાકી કરશો તો બેટા 61.4456 અને એનું વર્ગમૂળ કાઢશો બેટા તો 7.8387 બેટા, એટલે પોઈન્ટ પછી ત્રીજી ડિજિટ 5 કરતાં મોટી છે બેટા, 8 છે એટલે 7.84. ત્યાર પછી વિષમતા અને વિષમતાંક બેટા કાઢી જ નાખીએ. આપણને મધ્યક મધ્યસ્થ અને પ્રમેષ્ઠરણ ત્રણે મળી ગયા બેટા. તો બેટા જોઈ લઈએ તો SK નું સૂત્ર છે બેટા, 3 × X̄ − M, 3 X̄ આવ્યા બેટા 9.23, માઇનસ એમ આવે તો 8, પહેલાં બાદ બાકી કરશો તો બેટા 1.23 ગુણ્યા 3 કરશો તો બેટા 3.69, તો SK બરાબર બેટા 3.69. ત્યાર પછી બેટા વિષમતાંક બરાબર, જે બરાબર 3 × X̄ − M / S છે બેટા, બરાબર, સૂત્ર આધારિત મૂકી દઈએ બેટા, સૂત્ર આધારિત મૂકી દઈએ બેટા, 3 × 9.23 − 8, S આવ્યા હતા 7.84, ઉપરનું તમને ખબર છે બેટા 3.69 હતા, બરાબર, 3 જો તે મૂકી દીધા, છેદમાં 784 ભાગાકાર કરશો 0.4707, તો જે બરાબર 0.47 બેટા. પ્લસમાં જવાબ આવે તો બેટા કેવો કહેવાય, ધન વિષમતા ધરાવે છે, બરાબર. આના જે પ્રેક્ટિસમાં દાખલા બેટા ઉદાહરણ નંબર 7 પણ કરી દેજો, બરાબર. ઉદાહરણ પોઈન્ટ 7માં તમે જોઈ શકો છો કે મહત્તમ આવૃત્તિ બેટા 140 છે બેટા, બરાબર, તો તમારે મધ્યક મધ્યસ્થ અને બહુલકની રીતે તમારે કરવું પડે, બરાબર. આના હોમવર્કના દાખલા બેટા તમને ગ્રુપમાં હું મેસેજ કરીને કહીશ. આજનો લેક્ચર બેટા અહીંયા પૂરો થાય છે. અસ્તુ.